જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું દશેરા શા માટે ઉજવવામાં આવે છે, શું છે તેની પાછળની ધાર્મિક માન્યતા, આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ જેથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, દશેરા સાથે બે ધાર્મિક કથાઓ જોડાયેલી છે. એક કથામાં ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો. બીજી કથામાં માતા દુર્ગાએ નવરાત અને દસમા દિવસે મહિષાસુરનો નાશ કર્યો હતો. આથી જ દશેરા વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સત્યની સામે જીત મેળવવા રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. વિજય પ્રાપ્તિની ખુશીમાં મીઠાઈ તેમજ જલેબી વગેરે વહેંચવામાં અને ખાવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે શરૂ કરવામાં આવેલું કોઈ પણ શુભ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. આ દિવસ આસો મહિનાની કૃષ્ણ પક્ષની દસમીના રોજ ઉજવાય છે. શાસ્ત્રોના કહેવા મુજબ આ દિવસે શસ્ત્ર પૂજા કરવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી શકાય છે તથા આ દિવસે શમીના વૃક્ષની પૂજા કરી વૃક્ષ પાસેથી થોડી માટી ઘરે લઈ આવી ઘરમાં મૂકી દેવાથી અટકાયેલા કાર્ય પૂર્ણ થાય છે તથા ઘરમાં ક્યારેય ગરીબી ડોકાતી પણ નથી. ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે. જે વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનું સંકટ આવી રહ્યું છે તેમણે દશેરાના દિવસે સવારે ગોળ અને ચણાના લાડુ બનાવી સાંજે એ લાડુ સંકટમોચન હનુમાનને ધરાવી ઘીનો દીવો કરી પ્રાર્થના કરવી. હનુમાનજી સંકટ જરૂર ટાળી દેશે. જે વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રમાં વિજય મેળવવો છે તેમણે દશેરાના દિવસે દેવી પૂજન કરવું. દેવીને 10 ફળનો ભોગ ચડાવવો. ફળ ચડાવતી વખતે ઓમ વિજયાય નમઃ આ મંત્રનો જાપ કરવો. આ ફળ ગરીબ બાળકોમાં વેચી દેવા. ધારેલા ક્ષેત્રમાં ચોક્કસ વિજય પ્રાપ્ત થશે. જાણતા અજાણતા વ્યક્તિથી ઘણા એવા ખરાબ કાર્યો થઈ જતા હોય છે જેનાથી વ્યક્તિને યમલોકનો ભય સતાવ્યા કરતો હોય છે. તે વ્યક્તિએ દશેરાના દિવસે માં કાળીનું ધ્યાન કરી તેમની પાસે ક્ષમા માંગી કાળા તલ ચડાવવા. આમ કરવાથી યમલોકની યાતનાનો ભય દૂર થઈ જશે. વિજયાદશમીનો દિવસ એ અર્બુજા મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી આ દિવસે કોઈ પણ મંત્ર જાપ અથવા અનુષ્ઠાન શરૂ કરવામાં આવે છે તો તેને પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે. આ દિવસે સોનું ચાંદી વાહનો મિલકત નવા વાસણો વગેરે ખરીદવા ખૂબ શુભ મનાયું છે. જે વ્યક્તિને સંતાન પ્રાપ્તિ નથી થઈ શકતી તેમણે 11 દુર્વા અને 5 ગુલાબના ફૂલ સાથે ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરી ભગવાન ગણપતિને અર્પણ કરો. સંતાન પ્રાપ્તિ આડે આવતી તમામ બાધા ચોક્કસ દૂર થઈ જશે. ઘણીવાર બાળક અમુક ઉંમરે ખોટી સોબતે ચડી જતું હોય છે. તેના માતા પિતા આ દિવસે વિષ્ણુ સ્તોત્રનો 3 વાર પાઠ કરે, ભગવાન વિષ્ણુને કેસરનું તિલક કરે અને આ કેસરનું તિલક બાળકના કપાળ પર કરે તો ચોક્કસ બાળકની ખોટી આદતમાં સુધારો આવશે. ઘરમાં વારંવાર બીમારી અણધારી આપત્તિ વગેરે આવ્યા કરે છે. તેમણે તાંબાના લોટામાં પાણી ભરી રામ રક્ષા સ્તોત્રનો 3 વાર પાઠ કરવો. પાઠ કર્યા પછી આખા ઘરમાં આ પાણીનો છંટકાવ કરવો. ઘરમાંથી નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જશે, સકારાત્મક ઉર્જાનો વાસ થશે. આ રીતે નીતિ નિયમો અનુસાર દશેરાના દિવસે આ ઉપાયો કે કાર્યો કરશો તો જરૂર જીવનમાં આવતી આર્થિક અને માનસિક સમસ્યાનો ચોક્કસ અંત આવશે. મિત્રો, આ હતા દશેરાના દિવસે કરવાના ઉપાયો, જેમાંથી જરૂર તમને કાંઈક નવું જાણવા કે સાંભળવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં દુર્ગા કે જય શ્રી રામ જરૂર લખજો. આવી જ ધાર્મિક માહિતી ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.